ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈશું આહાર વિધિ વિધાન. ઓકે, એમાં જોઈએ આપણે આહાર વિશે. તો કે ઇન્ટ્રોડક્શન. આહાર ઇઝ નોટ ઓનલી નીડેડ ફોર ધ કોન્ટિન્યુટી ઓફ લાઈફ બટ ફોર બલ, વર્ણ, ઉપચય એક્સેટ્રા. એટલે કે આહાર આપણને જીવન જીવવા માટે જરૂરી નથી, પરંતુ આહારથી આપણને બળ પણ મળશે, આપણને વર્ણ પણ મળશે, ઉપચય, આપણા શરીરનો ઉપચય પણ થશે. ઓલ્સો ધ પ્રોપર ડાયટ ટેકન ઇન પ્રોપર મેનર કેન લીડ ટુ બેટર હેલ્થ. એટલે હંમેશા પ્રોપર ડાયટ લેવું જોઈએ અને પ્રોપર મેનરમાં લેવું જોઈએ. ઓન ધ કોન્ટ્રરી, પ્રોપર ડાયટ ઇફ નોટ ટેકન ઇન પ્રોપર મેનર કેન લીડ ટુ ડિઝીઝ. જો આપણે પ્રોપર ડાયટ ના લેશું, પ્રોપર મેનરમાં ના લેશું, તો એ કેટલા બધા પ્રકારના ડિઝીઝ કરશે. આહાર એઝ વેલ એઝ ધ મેથડ ઓફ ઇટ્સ ઇનટેક બોથ હેવ ઇક્વલ ઇમ્પોર્ટન્સ એકોર્ડિંગ ટુ આયુર્વેદા. ઇન અધર મેડિકલ સાયન્સીસ, ફૂડ ઇઝ કન્સિડર્ડ ઇમ્પોર્ટન્ટ બટ નોટ ધ મેનર ઓફ ઇટિંગ. ઇન આયુર્વેદા, પ્રોપર મેથડ્સ ઓફ ઇનટેક ફૂડ એઝ વેલ એઝ ઇફેક્ટ્સ ઓફ ઇમપ્રોપર મેથડ્સ ઓફ ઇનટેક ઓન બોડી આર ઓલ્સો સ્ટેટ. હવે આપણે જોઈએ, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ વેલ એઝ સમ ઓફ ધ પેશન્ટ્સ શુડ ફોલો ધ થિંગ્સ એટેડ આફ્ટર સ્ટેટેડ આફ્ટર વન શુડ ઇટ ઓનલી ધેટ ફૂડ વિચ ઇઝ. એટલે હંમેશા આપણે 12 આહાર વિધિ, એટલે કે 10 પ્રકારના આહાર વિધિ વિધાનનો વિચાર કરીને હંમેશા આહાર લેવો જોઈએ. વોર્મ એટલે કે ઉષ્ણ, ગરમ ગરમ જ આહાર જમી લેવો જોઈએ. અનચ્યુઅસ યાને કે સ્નિગ્ધ, જે શરીરમાં સારી રીતે પચી જાય એવી રીતેનું લેવો જોઈએ. માત્રાવત એટલે કે ઇન પ્રોપર ક્વોન્ટિટીમાં લેવો જોઈએ, બરાબર. પછી જીર્ણ આહાર એટલે કે આફ્ટર ધ ડાયજેશન ઓફ ધ પ્રીવિયસ મીલ, એટલે કે હંમેશા ભોજન ત્યારે જ લેવું જોઈએ જ્યારે આપણે પહેલાંનું જે કોઈ પણ મીલ લીધું હોય એ એકદમ બરાબર જેનું ડાયજેશન થઈ જાય પછી જ લેવું જોઈએ. નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પોટેન્સી, એટલે કે વિરુદ્ધ આહાર ના લેવો જોઈએ, જેવી રીતે દૂધ સાથે સફેદ ડુંગળી વગેરે ના લેવાય એક્સેટ્રા. પછી આવશે ઇનપ્રોપર પ્લેસ ઇક્વિપ્ડ વિથ ઓલ ધ એસેસરીઝ. ઓકે, એટલે કે ઇષ્ટ દેશ અને ઇષ્ટ સર્વ પ્રકારના, બરાબર. એટલે કે કોઈ પણ આપણને ના ગમે એવી પ્લેસ પર પણ ભોજન ના લેવું જોઈએ. વાત કરતાં કરતાં ના લેવું જોઈએ. વિધાઉટ લાફિંગ, હસતા હસતા પણ ભોજન ના કરવું જોઈએ. વિથ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ, હંમેશા આપણે માઇન્ડને કોન્સન્ટ્રેશન રાખીને જમવું જોઈએ. વિથ પેઇંગ ડ્યુ રિગાર્ડ ટુ વન સેલ્ફ. ઓકે, એમાં જો કેવું આવશે કે વોર્મ જે આહાર આપણે લેશું ને, ઉષ્ણ આહાર, તો જ્યારે આપણે વેન ટેકન વોર્મ ઇટ ઇઝ ડિલિશિયસ. ઓકે, અને પ્રોક ધ ફેક્ટર્સ ઇન ધ એબડોમિન રિસ્પોન્સિબલ ફોર ડાયજેશન. પછી હેલ્પ્સ ઇન ધ ડાઉનવર્ડ પેસેજ ઓફ વાત એન્ડ ડી એટેચમેન્ટ ઓફ કફ, અને હેલ્પ ઇન ડી એટેચ્ડ ઓફ કફ. ઓકે, પછી આવશે સ્નિગ્ધ, અનચ્યુઅસ, એટલે કે અનચ્યુઅસ ફૂડ ઇઝ ડિલિશિયસ, હેલ્પ્સ ઇન ધ ડાઉનવર્ડ મુવમેન્ટ ઓફ વાત, ઇન્ક્રીઝ ધ પ્લમ્પનેસ ઓફ ધ બોડી, સ્ટ્રેન્થન્સ ધ સેન્સ ફેસિલિટીઝ, પછી પ્રમોટ સ્ટ્રેન્થ. ઓકે, પછી ઇનપ્રોપર ક્વોન્ટિટીમાં શું આવશે, તો ઇઝીલી પાસ્ડ ડાઉનવર્ડ, ડઝ નોટ ઇમ્પેર ધ પાવર ઓફ ડાયજેશન, ગેટ્સ ડાયજેસ્ટેડ વિધાઉટ એની ડિફિકલ્ટી. પછી આફ્ટર ધ ડાયજેશન ઓફ ધ પ્રીવિયસ મીલ, તો ઇફ ધ ફૂડ ઇઝ ટેકન આફ્ટર ધ ડાયજેશન ઓફ ધ પ્રીવિયસ ફૂડ એટ અ ટાઈમ વેન ડોસાસ આર એટ ધેર પ્રોપર પ્લેસ એન્ડ અગ્નિ ઇઝ પ્રોવોક્ડ, ધેર ઇઝ ગુડ એપેટાઇટ. એન્ટ્રન્સ ઓફ ધ ચેનલ્સ ઓફ ધ સર્ક્યુલેશન આર ઓપન, પ્રોપર કાર્ડિયાક ફંક્શન, ડાઉનવર્ડ પેસેજ ઓફ વિન્ડ એન્ડ પ્રોપર મેનિફેસ્ટેશન ઓફ ધ અરજીસ ફોર વોઇડિંગ ફ્લેટર્સ, યુરિન એન્ડ સ્ટૂલ. ધેન ધ પ્રોડક્ટ ઓફ ફૂડ ડઝ નોટ વિચિએટ ધ ધાતુસ ઓફ ધ બોડી બટ ઓન ધ અધર હેન્ડ પ્રોમોટ્સ લોન્જિવિટી ઇન ઇટ્સ એન્ટાયટી. પછી આવશે ક્વોન્ટિટી, યાની કે નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પોટેન્સી. તો એમાં શું આવશે, તો વન શુડ ટેક ફૂડ હેવિંગ નો કોન્ટ્રાઇન્ડિકેટેડ પોટેન્સી. બાય ટેકિંગ સચ ફૂડ વન ડઝ નોટ ગેટ એફ્લિક્ટેડ વિથ સચ ડિઝીઝ એઝ મે અરાઇઝ ફ્રોમ ધ ઇનટેક ઓફ ફૂડ હેવિંગ મ્યુચ્યુઅલી કોન્ટ્રાઇન્ડિકેટરી પોટેન્સીસ. ધેરફોર વન શુડ ટેક ફૂડ હેવિંગ નો કોન્ટ્રાઇન્ડિકેટરી પોટેન્સીસ.
પછી આવશે ઇનપ્રોપર પ્લેસ ઇક્વિપ્ડ વિથ ઓલ ધ એસેસરીઝ, એટલે કે વન ટુ ટેક ફૂડ ઇન પ્રોપર પ્લેસ ઇક્વિપ વિથ ઓલ ધ એસેસરીઝ, બાય ડુઈંગ સો અ પર્સન ડઝ નોટ ગેટ એફ્લિક્ટેડ વિથ સચ ઓફ ધ ફેક્ટર્સ એઝ વુડ રિઝલ્ટ ઇન ઇમોશનલ સ્ટ્રેન વિચ અકર્સ વેન વન ટેક્સ હિઝ ફૂડ ઇન ઇમ્પ્રોપર પ્લેસીસ વિધાઉટ રિક્વાયર્ડ એસેસરીઝ. પછી આવશે વિધાઉટ ટોકિંગ, એટલે કે નોટ ઇન હરી, એટલે કે ક્યારેક ઉતાવળમાં પણ ના ખાવું જોઈએ. ઓકે, આ બધું આવશે. અને નોટ ટુ સ્લોલી, જો વિધાઉટ ટોકિંગ કે નોટ ઇન હરી, એમાં શું આવશે તો કે એન્ટર્સ ઇન ટુ અ રોંગ પેસેજ, વન કાન્ટ ડિસાઇડ ધ થિંગ્સ ટુ બી ઇટન ફર્સ્ટ, ડઝન્ટ ગેટ અ કમ્પ્લેટ પ્રસ્પ્યુક્ટી ઓફ ઇન્ટરિયર્સ, ડઝન્ટ ગેટ ડાઉન વર્ડ પેસેજ ઓફ વાત, અને આ બધું આવશે. પછી બીજું આવશે, ડઝન્ટ ડુ નોટ ગીવ સેટિસ્ફેક્શન ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ, ધ ફૂડ્સ વુડ બીકમ કોલ્ડ, ધેર વિલ બી અ ઇરેગ્યુલેટરી ઇન ડાયજેશન. હવે આપણે જોઈશું સાતમી વિશે. સાતમી યાની શું જીચરક વિમાનમાં કીધું છે કે એ સબસ્ટન્સ કન્ડક્ટિવ ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ કોલ્ડ સાતમી. સાતમી એન ઉપસે હેવ સેમ મિનિંગ. સાતમી ઇઝ ધ વન વિચ કન્ડ્યુસિવ ઓર સુટેબલ ટુ વન સેલ્ફ. સાતમી ઇઝ ધેટ વિચ કેન બી કન્ઝ્યુમ ફોર લોંગ ડ્યુરેશન ઇન ડાયટ. ઓકે, હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ સાતમી. તેમાં આવશે દેશ સાતમી, કાલ સાતમી, જાતિ, ઋતુ, રોગ, વ્યાયામ, ઉદક સાતમી, દિવસ, સ્વપ્ન સાતમી, દશ સાતમી, પ્રકૃતિ સાતમી. જો દેશ સાતમીમાં શું આવશે તો દેશ સાતમી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટાઈપ્સ, ભૂમિ એન્ડ આતુર શરીરા. ભૂમિ સાતમીમાં બીજું આવશે જંગલ, અનુપ અને સાધારણ દેશ. ઓકે, આતુર સાતમીમાં શું આવશે તો મધુર રસ, સર્વધાતુ, વર્ધક. સાતમે ટુ વન ઓર્ગન ઓફ ધ બોડી, જેસે ચક્ષુષ્ય, કિશ્ય, કંઠ વગેરે. પછી આવશે કાલ સાતમે, તો એમાં ટાઈમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ, આવસ્તિક કાલ એન્ડ નિત્યક કાલ. જાતિ સાતમેમાં શું આવશે તો ધ ફૂડ સાતમે ફોર જાતિ, ફોર મીન આઈ મીન કે હ્યુમન, સાલી ધાન્ય એ બધું. એનિમલ્સ માટે સાતમે શું છે તો તૃણ, ઘાસ, બર્ડ્સ માટે શું છે તો ઇન્સેક્ટ્સ વગેરે, એ બધું સાતમે આવશે. પછી આવશે ઋતુ સાતમ્ય, તો ડાયટ્સ આર સાતમ્ય ટુ પર્ટિક્યુલર ઋતુસ ઇન ઋતુ સાતમ્ય. પછી રોગ સાતમ્ય, તો ઇન રોગ સાતમ્ય સેમ ડાયટ આર સાતમ્ય, લાઈક ક્ષીર ઇઝ સાતમ્ય ઇન ગુલ્મ રોગ, હ્રીત ઇઝ સાતમ્ય ઇન ઉદાવર્ત, એન્ડ મધુ ઇઝ સાતમ્ય ઇન પ્રમેહ રોગ. વ્યાયામ સાતમ્ય, તો વ્યાયામ ઇઝ થ્રી ટાઈપ્સ રિલેટેડ ટુ કાય, વાક, મન. વ્યાયામ એન્હેન્સ ધ સ્ટ્રેન્થ ઓફ ધ બોડી એન્ડ ઇમ્યુનિટી ઓફ ધ પર્સન. પછી આવશે ઉદક સાતમ્ય, તો વોટર ઇઝ સાતમ્ય ઇન ઓલ ટાઈપ્સ ઓફ આહાર એકોર્ડિંગ ટુ નેચર, ઓફ ઇન્ટેક આહાર ઇન ટુ ફોર ટાઈપ્સ, અહિત, પિત્ત, ખદિત અને લેહ. દિવા સ્વપ્ન સાતમ્ય, તો દિવા સ્વપ્ન ઇઝ સાતમ્ય ઇન ધ કન્ડિશન ઓફ ગ્રહની, રાત્રિ જાગરણ એક્સેટ્રા. પછી આવશે રસ સાતમ્ય, તો રેગ્યુલર સાતમ્ય રસ લાઈક દુગ્ધ, દધિ, ઘ્રીત, આર્કોલ્ડેસ રસ સાતમ્ય. પ્રકૃતિ સાતમ્ય, તો પ્રકૃતિ સાતમ્યમાં શું આવશે તો વન શુડ બી યુઝિસ ઓફ આહાર ઇઝ અપોસાઇડ ટુ પ્રકૃતિ, ધ પર્સન ઇઝ હેવિંગ ક પ્રકૃતિ, પર્સન શુડ કન્ઝ્યુમ ફૂડ હેવિંગ કટુતિ તન કસાયરસ. વૃક્ષ એન્ડ શીત ક્વોલિટી વાત પ્રકૃતિ, પર્સન શુડ કન્ઝ્યુમ ફૂડ હેવિંગ અમ્લ, લવણ, મધુર રસ એન્ડ સ્નિગ્ધ એન્ડ ઉષ્ણ ક્વોલિટી. એકોર્ડિંગ ટુ ચરક આચાર્ય, ઓક સાતમ્ય, રેજિમેન્ટ્સ એન્ડ ડાયટ્સ which have been known injurious to the body by habitual use are known as oxatmya. Oxatmya is nothing but developed due to continuous intake of particular substances, even though it is not good for the health of body. હવે આપણે જોઈએ દ્વાદશ પ્રવિચરણ, એટલે સુશ્રુત આચાર્ય ડિસ્ક્રાઇબ 12th kinds of food such as સીતાહાર. ઓકે, પર્સન સફરિંગ ફ્રોમ થર્સ્ટ, હાર્ટ, આલ્કોહોલિઝમ, બર્નિંગ સેન્સેશન, બ્લીડિંગ ડિઝીઝ, પોઈઝનિંગ વગેરે હોય તો એમને કોલ્ડ ફૂડ લેવું જોઈએ. પછી આવશે ઉષ્ણ આહાર, તો જે પર્સન કયા કયા ડિસીઝથી સફર કરતો હોય, જેમ કે કફ અને વાત, પછી હુ હેવ હેડ પર્કિશન, હુ આર ડ્રિંક્સની, આર વેરી ડ્રાય, સો ટેક ફૂડ વિથ વોર્મ ફૂડ્સ. પછી આવશે સ્નિગ્ધ આહાર, ધ પર્સન્સ વિથ વાત પ્રકૃતિ, ડ્રાય સ્કિન, પરફોર્મિંગ લોટ ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ શુડ બી ટ્રીટેડ વિથ સ્નિગ્ધ આહાર. વૃક્ષ આહાર, પીપલ સફરિંગ ફ્રોમ મેદરોગ, હેવ બીન સ્નેહન, સફરિંગ ફ્રોમ પ્રમેહ, હુ હેવ કફ ઇન ધ બોડી શુડ બી ટ્રીટેડ વિથ વૃક્ષ આહાર. દ્રવ આહાર,
તો જે પર્સનના બોડીમાં ડ્રાયનેસ રહેતી હોય, જેને તરસ વધારે લાગતી હોય, ડિબિલિટી, શુડ બી ટ્રીટેડ વિથ દ્રવ આહાર. પછી આવશે શુષ્ક આહાર. પર્સન હેવિંગ લોડ્સ ઓફ ક્લેદ સફરિંગ ફ્રોમ વોન્ડ એન્ડ પ્રમે શુડ ટ્રીટ વિથ શુષ્ક આહાર. એક કાલા આહાર. ધ પર્સન હેવિંગ વીક ડાયજેસ્ટિવ ફાયર ઇટ વન્સ ઇન અ ડે. પછી આવશે દ્વિકાલ આહાર. ધ પર્સન હેવિંગ નોર્મલ ડાયજેસ્ટિવ ફાયર શુડ ઇટ ટ્વાઇસ અ ડે. ઔષધયુક્ત આહાર. ઇફ ધ પેશન્ટ હેઝ અવેશન ઓફ ફોર પર્ટિક્યુલર મેડિસિન, ઇટ શુડ બી મિક્સ્ડ વિથ ફૂડ એન્ડ ગીવન ટુ હિમ. માત્રાહીન આહાર. પેશન્ટ્સ હેવિંગ લો ડાયજેસ્ટિવ ફાયર એન્ડ સિક શુડ ઇટ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ફૂડ. અને દોષ પ્રશમન આહાર. તો ફૂડ્સ કન્ઝ્યુમ્ડ એપ્રોપ્રિએટ સુટેબલ ટુ સીઝન એન્ડ પ્લેસ ઇઝ દોષ પ્રશમન. વૃદ્ધાર્થ આહાર. તો એમાં શું આવશે? ઓલ ફૂડ કન્ઝ્યુમ્ડ બાય ધ હેલ્ધી પર્સન ઇઝ મેન ટુ મેન્ટેન હેલ્થ એન્ડ લાઈફ. કન્સિડરિંગ ધીસ 12 એસ્પેક્ટ ઇન્જેશન ઓફ ફૂડ શુડ બી પ્લાન્ડ. એટલે હંમેશા આપણે આહાર માત્રાવત અને એકદમ પ્રોપર મેનરથી જમવું જોઈએ. ઓકે, થેન્ક યુ.